गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धीमोड़ियन हाईस्कूल वांकाने रसायण विज्ञान लेक्चर में तमारुं स्वागत करे छे। चेप्टर फोर रासायणिक बंधन अने आणविय रचना एवं शीखीए छे आपणे। एनी अंदर आधुनिक अणुनी रचना माटे बे सिद्धांत अगत्यना छे, संयोजकता बंधनवाद अने आणविय कक्षकवाद, एवं आपणे शीखी गया। एमांथी संयोजकता बंधनवाद विशेनी माहिती, संयोजकता बंधनवादना आधारे छे कक्षकोना समिश्रण, संकरण विशेनी माहिती, चोक्कस प्रकारना संकरण धरावता होय तो एवा परमाणुय कक्षको માટે અણુ કે આયનનો આકાર, એના ઉદાહરણ આપણે જોઈ ગયા। ડી કક્ષકોનો સમાવેશ થતા એવા બે સ્પેશિયલ ઉદાહરણ જોયા, PCl5 અને SF6। હવે આણ્વીય કક્ષકવાદ, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, MO થિયરી ટૂંકમાં કહેવામાં આવશે, એના વિશેની માહિતી આપણે શીખવાની છે। આણ્વીય કક્ષકવાદ, MO થિયરી, 1932માં એફ હોન્ડ અને RS મૌલિકને છે એ વિકસાવેલી હતી। મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદનો વિકાસ છે એ 1932માં હુન્ડ, આગળ જોઈ ગયા હુન્ડનો નિયમ ઇલેક્ટ્રોન રચના માટે, એ ભાઈ છે તો એ 1932માં મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, 1927માં સંયોજકતા બંધનવાદ આવ્યો તો ત્યાર પછી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદ આપવામાં આવેલો છે। તો હુન્ડ અને મૌલિકને, એફ હુન્ડ અને RS મૌલિકને આ વાદ છે એ વિકસાવેલો છે। એની વિશિષ્ટ બાબતો નીચે મુજબ છે, અગત્યની બાબત છે એ આ પ્રમાણે છે। પરમાણુના ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણુય કક્ષકોમાં રહેલા છે, તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકમાં રહેલા હોય। મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એની રજૂઆતમાં પહેલી રજૂઆત કે પહેલી લાક્ષણિકતા કે વિશિષ્ટતા, પરમાણુમાં ઇલેક્ટ્રોન પરમાણુય કક્ષકમાં રહેલા છે એવું કહેવામાં આવેલું છે ઇલેક્ટ્રોન રચના માટે। એવી રીતના અણુની રચના થાય તો એના ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકની અંદર હશે। દાખલા તરીકે હાઇડ્રોજન અણુની રચના થઈ હાઇડ્રોજન પરમાણુમાંથી, તો આમાં ઇલેક્ટ્રોન પરમાણુય કક્ષકમાં હોય। એ રીતના બે હાઇડ્રોજનના કેન્દ્ર છે, બે હાઇડ્રોજનના કેન્દ્ર, એની આજુબાજુ આણ્વીય કક્ષક હશે, એ આણ્વીય કક્ષકની અંદર અણુના ઇલેક્ટ્રોન રહેલા હશે। બીજી વિશિષ્ટતા, તુલનાત્મક એટલે લગભગ સરખી ઉર્જા અને યોગ્ય સંમિતિ ધરાવતી પરમાણુય કક્ષકો સંયોજાય છે અને આણ્વીય કક્ષક રચે છે। તુલનાત્મક એટલે સરખામણી કરી શકાય તેવી ઉર્જા અને યોગ્ય સંમિતિ ધરાવતી પરમાણુય કક્ષકો સંયોજાય છે અને આણ્વીય કક્ષકોની રચના થાય છે। પરમાણુય કક્ષકો સંયોજાશે અને આણ્વીય કક્ષકની રચના થાય છે, એટલે લગભગ સરખી ઉર્જા ધરાવતી પરમાણુય કક્ષક સંયોજાય અને એમાંથી આણ્વીય કક્ષકોની રચના થાય છે। જ્યારે પરમાણુય કક્ષકમાંનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે છે, તેમ આણ્વીય કક્ષક બે કે વધારે કેન્દ્ર જે અણુના પરમાણુની સંખ્યા ઉપર આધાર રાખે છે એનાથી અસર પામશે। બે પરમાણુ મદદથી અણુની રચના થાય તો બેના કેન્દ્રની મદદથી અણુના ઇલેક્ટ્રોન અસર પામશે। ત્રણ પરમાણુ હોય કે ચાર પરમાણુ હોય કે આઠ પરમાણુ હોય, એસેટ આઠ પરમાણુ છે, P4, ચાર પરમાણુની મદદથી P4 અણુ બને છે। તો જેટલા પરમાણુ હશે એટલા એના કેન્દ્ર હશે, એટલા કેન્દ્રની અસર હેઠળ અણુના ઇલેક્ટ્રોન અસર પામશે। આમ પરમાણુય કક્ષક એકકેન્દ્રી હોય છે, જ્યારે આણ્વીય કક્ષક બહુકેન્દ્રી હોય છે। પરમાણુ કક્ષક છે એક કેન્દ્રીય, જ્યારે આણ્વીય કક્ષક કેવી હોય છે, એકથી વધુ કેન્દ્રની અસર હેઠળ છે એ જોવા મળશે, એટલે બહુકેન્દ્રી હોય છે। રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા અને સંયોજાતી પરમાણુય કક્ષકોની સંખ્યા સરખી હોય છે,
જ્યારે બે પરમાણિક કક્ષક સંયોજાય ત્યારે બે આણ્વીય કક્ષકો રચાય છે, એમાંથી એકને બંધકારક આણ્વીય કક્ષક અને બીજાને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવાય. જેટલા પરમાણુ ભાગ લે છે અણુની રચનામાં તો એની ચોક્કસ કક્ષક હશે, એ સંયોજાઈને આણ્વીય કક્ષક બનાવશે. પરમાણુ જેટલા હશે એની કક્ષકો હશે, એ કક્ષકો સંયોજાઈને આણ્વીય કક્ષક બનાવશે. તો જેટલી પરમાણુ કક્ષક સંયોજાશે એટલી સામે આણ્વીય કક્ષક બનશે. જેટલી પરમાણુ કક્ષક સંયોજાશે એટલી શું બનશે? આણ્વીય કક્ષક બનશે. તો એ આણ્વીય કક્ષક છે, દાખલા તરીકે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનમાં પરમાણુ કક્ષક છે 1s, બીજા હાઇડ્રોજન, બે હાઇડ્રોજન પરમાણુની મદદથી H2નો અણુ બને, તો એમાં એક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના 1s1, બીજા હાઇડ્રોજન માટે 1s1 એવી જ ઇલેક્ટ્રોન રચના થાય, તો આ બે પરમાણુ કક્ષક સંયોજાશે અને એમાંથી હાઇડ્રોજનનો અણુ બને છે. તો બે પરમાણુ કક્ષક સંયોજાને આણ્વીય કક્ષકની રચના થશે, તો બે પરમાણુ કક્ષક ભાગ લીધેલી છે એટલે બે આણ્વીય કક્ષક બનશે. હવે H2 અણુ પાસે આણ્વીય કક્ષક કેટલી હશે? બે. H2 હાઇડ્રોજન પરમાણુ પાસે આણ્વીય પરમાણુ કક્ષક એક હોય, પણ હાઇડ્રોજન અણુ પાસે આણ્વીય કક્ષક બે થાય છે. તો આ આણ્વીય કક્ષક છે બે બને છે, એમાંથી એક છે એ બંધકારક અને એક બંધ પ્રતિકારક. જેટલી આણ્વીય કક્ષક બનશે એમાંથી અડધી છે બંધકારક આણ્વીય કક્ષક અને અડધી સંખ્યા છે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહે છે. બરાબર છે. એના પછીનો મુદ્દો, બંધકારક આણ્વીય કક્ષકની ઊર્જા હંમેશા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતાં ઓછી હોય છે, તેથી તેની સ્થાયિતા વધારે. જેની ઊર્જા ઓછી કક્ષકો માટે એની સ્થિરતા વધુ. તો અહીંયા બંધકારક આણ્વીય કક્ષકની ઊર્જા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઊર્જા કરતાં ઓછી હોય છે, એટલે બંધકારક આણ્વીય કક્ષકની ઊર્જા ઓછી હોય બંધ પ્રતિકારકની સાપેક્ષમાં. બે સરખી કક્ષકો બની છે, બંધકારક ને બંધ પ્રતિકારક બે બનેલી છે, બે માંથી એક બંધકારક બનેલી છે એની ઊર્જા ઓછી હોય બંધ પ્રતિકારકની સાપેક્ષમાં, તેથી બંધકારક આણ્વીય કક્ષકની સ્થિરતા વધુ હોય છે. બંધકારક આણ્વીય કક્ષકની સ્થિરતા કેવી હોય છે? વધુ જ હોય છે. જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી પરમાણુય કક્ષક વડે દર્શાવાય છે, તેમ આણ્વીય કક્ષક પાસે અણુઓમાં કેન્દ્રના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી આણ્વીય કક્ષક વડે દર્શાવાય છે. પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે, ક્યાં ક્યાં આવેલા છે તે પરમાણુ કક્ષક વડે દર્શાવે, તેમ આણ્વીય કક્ષક માટે અણુના કેન્દ્રના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતાના વહેંચણી, કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ક્યાં ક્યાં છે, તો ઇલેક્ટ્રોન ક્યાં ક્યાં ગોઠવાયેલો છે તેની વહેંચણી આણ્વીય કક્ષક વડે દર્શાવાય છે. બરાબર છે. પરમાણુય કક્ષકની જેમ આણ્વીય કક્ષકો પણ આઉદ્ભવનો સિદ્ધાંત, એટલે ઓછી ઉર્જાવાળી કક્ષકમાં સૌથી પહેલાં ઇલેક્ટ્રોન ભરાય, પોલીનો નિષેધ સિદ્ધાંત, દરેક પરમાણુ કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાશે, એ પોલીનો નિષેધ સિદ્ધાંત ઉપરથી તારવી શકાય છે. પોલીનો નિષેધ સિદ્ધાંત આવ્યો હતો કે કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં ક્યારેય સમાન હોતા નથી, એટલે એના મદદથી આપણે તારવ્યું હતું દરેક પરમાણુ કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાય. એવી રીતના આણ્વીય કક્ષક હશે તો દરેક આણ્વીય કક્ષકમાં પણ વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાશે. અને હુંડનો નિયમ, સમશક્તિ કક્ષકમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે, તો એ ત્રણેય નિયમ પરમાણુ કક્ષકમાં પડાય છે, એમ આણ્વીય કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન સમાશે, ગોઠવાશે. આઉદ્ભવના નિયમ પ્રમાણે, પોલીના નિયમ પ્રમાણે, હુંડના નિયમનો ઉપયોગ થઈને જ ભરાશે. બરાબર છે. એટલે આ સાત મુદ્દા છે, એના મદદથી છે એ આણ્વીય કક્ષક વાદ છે એ આપવામાં આવેલો છે. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી વિશેની માહિતી આ સાત મુદ્દાને આધારે આપવામાં આવેલી છે. ફરીથી આણ્વીય કક્ષકવાદ શેના આધારે છે, પેલા શોર્ટમાં યાદ રાખવાનું. પરમાણુના ઇલેક્ટ્રોન જુદી જુદી પરમાણુ કક્ષકોમાં ગોઠવાય છે, તેમ અણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકમાં રહેલા છે, એટલે આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલા છે. આણ્વીય કક્ષક વિશેની વાત કરી. બરાબર છે. એના નીચે નિર્ણય કરજો, એટલે તમારે શોર્ટમાં યાદ રાખવું હોય તો એક એક શબ્દ એક એક મુદ્દા માટે યાદ રાખવાનો. આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે એને વર્ણન પછી પહેલાં
તૈયાર તો બધું કરવાનું છે, પરંતુ સાત મુદ્દા છે ને સાતે સાતને શોર્ટમાં યાદ રાખવા હોય તો એક એક બબે શબ્દ વડે એને યાદ રાખવાના, શેના આધારિત મુદ્દા છે, પછી મુદ્દાનું વર્ણન તમે વાંચેલું હોય તૈયાર કરેલું હોય તો લખી શકો. કયા મુદ્દા છે યાદ ન આવે તો એના માટે શોર્ટમાં યાદ રાખવાનું. આણ્વીય કક્ષક વિશેનો મુદ્દો છે, ત્યાર પછી સરખી ઉર્જાવાળી કક્ષક સંયોજન અને આણ્વીય કક્ષક રચે છે સરખી ઉર્જાની યોગ્ય સમિતિ, બરાબર છે. ત્યાર પછી અણુમાં ઇલેક્ટ્રોન છે એ કેટલા કેન્દ્રોની અસર હેઠળ અસર પામશે. ત્યાર પછી બંધકારક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. ત્યાર પછી બંધકારક અને બંધ પ્રતિકારકને આણ્વીય કક્ષકની ઉર્જા એટલે કે તેની ઉર્જા. ચોથો મુદ્દો બંધકારક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની રચના. પાંચમો મુદ્દો એને ઉર્જા વિશેનો મુદ્દો. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો છે આણ્વીય કક્ષક. પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા, એમાં આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી જવાની સંભાવનાવાળો વિસ્તાર, તો ઇલેક્ટ્રોન સંભાવ્યતા વ્યંજણી આણ્વીય કક્ષક વડે. અને ત્યાર પછી અણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી વિશેનો મુદ્દો, એટલે સાત મુદ્દા આધારિત છે આણ્વીય કક્ષકવાદ છે એ રચાયેલો છે. આણ્વીય કક્ષકવાદ એના વિશેની માહિતી. હવે આણ્વીય કક્ષક, આણ્વીય કક્ષકવાદ સમજાવો તો આટલી વિગત છે સમજાવવાની થશે તમારે. આણ્વીય કક્ષકવાદ સમજાવો તો આટલી વિગત છે સમજાવવાની થશે. હવે આણ્વીય કક્ષકોની રચના એના માટે પરમાણુ કક્ષકનું રેખીક સંગઠન. એક મુદ્દાની અંદર કહેવામાં આવ્યું કે પરમાણુ કક્ષકો જેટલી સંખ્યાની પરમાણ્વીય કક્ષક છે એ સંયોજાઈ જશે યોગ્ય ઉર્જા અને યોગ્ય સમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો સંયોજાશે એટલે એમાંથી આણ્વીય કક્ષકની રચના થાય. તો એ કેવી રીતના આણ્વીય કક્ષકની રચના થશે, એટલે આણ્વીય કક્ષકની રચના અથવા પરમાણ્વીય કક્ષકનું સંયોજાવું અથવા તેનું રેખીક સંગઠન, એટલે પરમાણ્વીય કક્ષકોનું રેખીક સંગઠન થઈને આણ્વીય કક્ષકની રચના સમજાવવું, અથવા તો બીજી રીતે કહી શકે LCO પરમાણ્વીય કક્ષકનું રેખીક સંગઠન. અંગ્રેજીમાં કહેવામાં છે લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. પરમાણ્વીય કક્ષકનું રેખીક સંગઠન સમજાવો. તો આ રેખીક સંગઠન થઈને કેવી રીતના આણ્વીય કક્ષકની રચના થાય છે તો એના વિશેની માહિતી પ્રશ્ન તમને પૂછી શકે. પરમાણુ કક્ષકનું રેખીક સંગઠન વિશેની માહિતી સમજાવો. તો તરંગ યંત્રશાસ્ત્ર પ્રમાણે જુદી જુદી પરમાણ્વીય કક્ષકની રચના છે એ સૌરનિંજન તરંગ સમીકરણ એની મદદથી રચના થશે. ક્વોન્ટમ મિકેનિક્સ ચેપ્ટર નંબર 2ની અંદર શીખી ગયા પરમાણુ કક્ષકમાં. તો એ પરમાણ્વીય કક્ષક છે એ તરંગ યંત્રશાસ્ત્ર પ્રમાણે પરમાણ્વીય કક્ષકને તરંગ વિધેય તરીકે દર્શાવી શકાય જે ઇલેક્ટ્રોન તરંગનો કંપવિસ્તાર રજૂ કરે છે. સાઈ તરંગ વિધેય ઇલેક્ટ્રોનના કંપવિસ્તાર રજૂ કરે છે. શ્રોડિંજર તરંગ સમીકરણોના ઉકેલ પરથી આની કિંમત છે મેળવી શકાય છે. તો શ્રોડિંજર તરંગ સમીકરણ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે ઉકેલી શકાતું નથી. દરેક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે છે શ્રોડિંજર તરંગ સમીકરણ છે ઉકેલી શકાશે. એકથી વધુ ઇલેક્ટ્રોન હોય તો એના માટે શ્રોડિંજર તરંગ સમીકરણ ઉકેલી શકાતું નથી. તો આવી આણ્વીય કક્ષકો જેઓ અણુના માટે એક ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકો છે તેને શ્રોડિંજર સમીકરણથી સીધા ઉકેલથી મેળવવું મુશ્કેલ છે. વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે છે એ શ્રોડિંજર તરંગ સમીકરણની મદદથી કિંમત મેળવી શકાતી નથી. તો એના માટે એકથી વધુ ઇલેક્ટ્રોન ધરાવે એવી પ્રણાલી માટે શ્રોડિંજર તરંગ સમીકરણની મદદથી છે એ ઉકેલ મેળવવામાં આવે છે. આ શ્રોડિંજર તરંગ સમીકરણ, શ્રોડિંજર તરંગ સમીકરણ મદદથી અણુ માટે આ ઉકેલ મેળવવો મુશ્કેલ છે. આ સમસ્યામાં ઉપરવાટ થવા માટે લગભગ એટલે કે આશ્ચર્ય પડતી પદ્ધતિ હોય છે. ચોક્કસ કિંમત મેળવી શકાતી નથી શ્રોડિંજર સમીકરણની મદદથી. તો એના માટે આશરે પડતી કિંમત છે એનો ઉપયોગ કરવામાં આવે છે જે પરમાણ્વીય કક્ષકનું રેખીક સંગઠન તરીકે ઓળખાય છે. શ્રોડિંજર તરંગ સમીકરણની આશરે કિંમત મેળવવામાં આવશે કે આ ઇલેક્ટ્રોન વિશેની માહિતી મેળવવામાં આવશે એની ઉર્જા વિશેની
जे परमाणु कक्षक नु रैखिक संगठन लीनियर कॉम्बिनेशन तरीके ओळखाय छे। केवी रीतना थाय छे तो आपणे जोई, आपणे समकेन्द्रीय द्विपरमाणुय हाइड्रोजन अणुने आ पद्धति लागू पाड़ीए। समकेन्द्रीय एटले बे परमाणु सरखा छे, द्विपरमाणुय बे परमाणु वाळो अणु छे, द्विपरमाणुय हाइड्रोजन अणुने आ पद्धति लगाड़वामां आवे छे। हाइड्रोजन अणुने बे ए अने बी एवा बे परमाणु धरावता अणु तरीके लईए। एक हाइड्रोजन परमाणु छे ने ए कहेवामां आवे, बीजो हाइड्रोजन परमाणु छे ने बी कहेवामां आवे, एवा बे हाइड्रोजन परमाणु छे। એ દરેક હાઇડ્રોજન પરમાણુને તેની ધરા અવસ્થામાં જે ઇલેક્ટ્રોન હશે, હાઇડ્રોજન પરમાણુને તેની ધરા અવસ્થામાં એક ઇલેક્ટ્રોન હોય છે। આ પરમાણુની પરમાણુય કક્ષક માટે તરંગ વિધિ સાઈ એ, એ પરમાણુ માટે બીજો પરમાણુ લેવામાં આવ્યો છે, બે હાઇડ્રોજન પરમાણુ, એની મદદથી એચ ટુ અણુની રચના થશે। તો એક પરમાણુ એને એ કહેવામાં આવ્યો, બીજો પરમાણુ છે ને બી કહેવામાં આવ્યો છે, બે પાસે એક એક ઇલેક્ટ્રોન હશે। આ પરમાણુની પરમાણુ કક્ષક એચ એ માટે સાઈ એ, બીજા પરમાણુ માટે છે એ સાઈ બી તરંગ વિધે દર્શાવીએ। તો ગાણિતિક રીતે આણ્વીય કક્ષકોની રચના પરમાણુય કક્ષકના રેખીક સંગઠનથી રચાતી વર્ણવી શકાય છે। બે પરમાણુય કક્ષકનું રેખીક સંગઠન થશે, એની મદદથી આણ્વીય કક્ષકની રચના થાય છે એવું સમજાવી શકાય છે। જે વ્યક્તિગત પરમાણુય કક્ષકોના તરંગ વિધેયના સરવાળા કે બાદબાકી દ્વારા વર્ણવી શકાય। તરંગ વિધેયની મદદથી આની સમજૂતી મેળવી તો એ તરંગ વિધેયના સરવાળા કે બાદબાકી દ્વારા છે, આ બાબત છે એ વર્ણવી શકાય છે। સાઈ એમુ મોલેક્યુલર ઓર્બિટલ આણ્વીય કક્ષક છે એ સાઈ એ અને સાઈ બી, એ પરમાણુ તરંગ વિધેય અને બી પરમાણુ માટે તરંગ વિધેય છે, બેનો સરવાળો રેખીક સંગઠન, સરવાળો કે બાદબાકી, એની મદદથી આણ્વીય કક્ષકની રચના થાય છે। આથી બે આણ્વીય કક્ષકો, બે પરમાણુ કક્ષક છે એનું રેખીક સંગઠન થાય, પ્લસ કે માઇનસ અત્યારે જોયું એના મદદથી દર્શાવી શકાય, તો એની મદદથી બે આણ્વીય કક્ષક બનશે, એક સિગ્મા અને બીજી બનશે અને સિગ્મા સ્ટાર, સિગ્મા સ્ટાર તરીકે ઓળખવામાં આવશે। સિગ્મા બનશે તો ત્યારે સાઈ એ પ્લસ સાઈ બી, સિગ્મા સ્ટાર બનશે તો સાઈ એ માઇનસ સાઈ બી દ્વારા છે એ દર્શાવવામાં આવેલ છે। એટલે બે પરમાણુ કક્ષકનું રેખીક સંગઠન થાય, પ્લસ અને માઇનસ પૂરક અને વિરોધક તરીકે પણ એને ઓળખી શકાશે। તો એકની મદદથી સિગ્મા અને બીજાની મદદથી સિગ્મા સ્ટાર એવી આણ્વીય કક્ષક રચાય છે। પરમાણુય કક્ષકના સરવાળાથી મળેલ આણ્વીય કક્ષકને સિગ્માને બંધકારક આણ્વીય કક્ષક, જ્યારે પરમાણુય કક્ષકના બાદબાકીથી મળેલી આણ્વીય કક્ષકને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખવામાં આવે છે। એમાંથી જે બંધકારક આણ્વીય કક્ષક મળશે એ સિગ્મા જે સરવાળાથી મળી છે તે, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક મળેલી છે એ સિગ્મા સ્ટાર જે બાદબાકીથી મળેલી છે। આ પ્રમાણે સાઈ એ અને સાઈ બી બેનું પૂરક સમીકરણ થયું છે, તો સિગ્મા એક આણ્વીય કક્ષક પરમાણુ કક્ષક હતી હાઇડ્રોજનની સાઈ એ, બીજીને દર્શાવવામાં આવી છે સાઈ બી, બેના વિરુદ્ધ પરિભ્રમણ દર્શાવેલા ઇલેક્ટ્રોન એનું પૂરક સમીકરણ થયું છે, એટલે બંધકારક આણ્વીય કક્ષક સરવાળો બતાવ્યો છે, બીજું છે એ સમીકરણ થયું છે। માઇનસ સાઈ એ માઇનસ સાઈ બી, સાઈ સિગ્મા સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષક રચાણી છે। હવે આ આણ્વીય કક્ષક સિગ્મા અને સિગ્મા સ્ટાર ગુણાત્મક રીતે આણ્વીય કક્ષકની રચના સંયોજતા પરમાણુઓના ઇલેક્ટ્રોનના રચનાત્મક અને વિભંજક વ્યતિકરણના પર્યાયમાં સમજી શકાય છે। રચનાત્મક અને વિરોધક વ્યતિકરણ એટલે કે મિશ્રણ થશે એને વ્યતિકરણ કહેવાય। બે તરંગ વિધેય છે એકબીજા સાથે મિશ્રણ થાય તો એને શું કહેવામાં આવશે, વ્યતિકરણ, જોડાશે અને નવું તરંગ બનશે ને, તો એ વ્યતિકરણના પર્યાયમાં સમજી શકાય છે। બંધકારક આણ્વીય કક્ષકની રચનામાં સંયોજતા પરમાણુના બંને ઇલેક્ટ્રોનના તરંગ એકબીજાને પ્રબલક બને છે, એટલે સંયોજતા બે પરમાણુ હશે બંને ઇલેક્ટ્રોનના તરંગ એકબીજાના પ્રબલક રેઇનફોર્સ એટલે એકબીજાને સપોર્ટ કરે એ પ્રમાણેના તરંગ વિધેય છે બનતા જોવા મળે છે।
આ વ્યતિકરણને લીધે રચાતી જે બંધકારક આણ્વીય કક્ષકો છે તો એની રચનામાં તરંગ એકબીજાને વિભંજક વ્યતિકરણને લીધે રદ કરે છે. ઇલેક્ટ્રોન તરંગ છે એકબીજાના વિભંજક વ્યતિકરણ છે એ એકબીજાના રદ કરે છે. આને પરિણામે બંધકારક આણ્વીય કક્ષકને ઇલેક્ટ્રોનની ઘનતા બંધન પામેલા પરમાણુના કેન્દ્રની વચ્ચે હોય છે. બંધકારક આણ્વીય કક્ષકમાં જે ઇલેક્ટ્રોન રહેલા હશે તો એ બંધન પામેલા પરમાણુના કેન્દ્રની વચ્ચે સ્થાન પામે છે, કારણ કે એના કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ ઓછું હોય છે. અપાકર્ષણ ઓછું હોય છે એટલે બંધકારક આણ્વીય કક્ષકોની રચના થશે એની અંદર ઇલેક્ટ્રોનની ઘનતા છે એ વધુ હશે, કારણ કે તેના કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ ઓછું હોય છે. એ અપાકર્ષણ ઓછું હોવાને કારણે તેમાં પરમાણુના કેન્દ્રની વચ્ચે સ્થાન પામે છે, ઇલેક્ટ્રોન વધુ જોવા મળશે, કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન વધુ જોવા મળશે. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં બંને કેન્દ્રોની વચ્ચેની જગ્યા મુખ્યત્વે ઇલેક્ટ્રોન ઘનતા છે એ દૂર સ્થાન પામે છે, વચ્ચે છે ઇલેક્ટ્રોન રહેતા નથી, દૂર સ્થાન પામે છે. હકીકતમાં નોડલ સમતલ જેના પર ઇલેક્ટ્રોન ઘનતા શૂન્ય છે તો બંને કેન્દ્રોની વચ્ચે છે. નોડલ સમતલ જેની ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે શૂન્ય, તેને નોડલ સમતલ કીધું, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઝીરો, તો એ કેન્દ્રની વચ્ચે હોય છે. આથી કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ વધારે હોય છે, કેન્દ્રની વચ્ચે અપાકર્ષણ કેવું હોય છે, વધારે હોય છે. બંધકારક આણ્વીય કક્ષકમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન એક કેન્દ્રમાં એકબીજાની સાથે ગોઠવાયેલા રહે છે અને અણુને સ્થાયી બનાવે છે. આથી જ બંધકારક આણ્વીય કક્ષક હંમેશા તેની રચનામાં જોડાયેલી પરમાણુ કક્ષક કરતાં ઓછી ઉર્જા ધરાવશે. કેન્દ્રની વચ્ચે અપાકર્ષણ હોય છે, એ અપાકર્ષણ જ્યાં વધુ હશે એ જગ્યા છે એ નોડલ સમતલ બનશે, ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય, એટલે ઇલેક્ટ્રોનની ઘનતા શૂન્ય હશે એટલે નોડલ સમતલ. કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ જ્યાં વધુ હશે એ જગ્યા, કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ વધુ હશે એ જગ્યા છે એ નોડલ સમતલ બનશે. હવે કેન્દ્રમાં ઇલેક્ટ્રોન જ્યાં બંધકારક આણ્વીય કક્ષક છે, અપકર્ષણ ઓછું છે, ઉર્જા ઓછી છે, એ જગ્યાએ છે ઇલેક્ટ્રોન ગોઠવાશે. આથી પરમાણુ કક્ષક જ્યાં ઓછી ઉર્જા ધરાવતી હોય બંધકારક આણ્વીય કક્ષક, અહીંયા છે એ ઇલેક્ટ્રોન વધુ હશે એટલે બંધકારક આણ્વીય કક્ષકમાં. આનાથી વિરુદ્ધ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો અણુને અસ્થાયી બનાવે છે. આનું કારણ શું છે તો કક્ષકમાં પરસ્પર અપાકર્ષણ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ કરતાં વધારે હોય છે, જે ઉર્જામાં વધારો કરે છે, કક્ષકની ઉર્જામાં વધારો કરશે. બે કેન્દ્રમાં જે અપાકર્ષણ હશે અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હશે તે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ કરતાં વધારે હશે તો અહીંયા છે એ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો તે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે. અત્રે નોંધવું જોઈએ કે બંધકારક કક્ષકોની ઉર્જા મૂળ પરમાણુય કક્ષક કરતાં બંધ પ્રતિકારક અને બંધકારક, તો બંધકારક કક્ષકોની ઉર્જા મૂળ પરમાણુ કક્ષક કરતાં ઓછી અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની ઉર્જા મૂળ પરમાણુ કક્ષક કરતાં વધુ હોય છે. બંધકારક આણ્વીય કક્ષકમાં મૂળ પરમાણુ કક્ષક કરતાં ઓછી ઉર્જા હોય અને બંધ પ્રતિકારકમાં વધુ ઉર્જા હોય છે. બંને આણ્વીય કક્ષકોની કુલ ઉર્જા બે મૂળ પરમાણુ કક્ષકોની કુલ ઉર્જા જેટલી હોય, બંને આણ્વીય કક્ષકની કુલ ઉર્જા છે એ મૂળ પરમાણુ કક્ષકની ઉર્જા જેટલી જોવા મળે છે. એટલે આ પ્રમાણે છે અહીંયા જે કક્ષકો બતાવેલી છે એના તરંગવિધિ આ બેયનો સરવાળો કરવામાં આવે તો એટલો જ છે એ બંધકારક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જાના સરવાળો જેટલો થશે. એટલે આ બેમાંથી જે આણ્વીય કક્ષક રચાય છે બંધકારક એની ઉર્જા ઘટે અને બંધ પ્રતિકારકની ઉર્જા વધી છે, એટલે એ બંને છે એની વચ્ચે બંધકારક અને બંધ પ્રતિકારકની ઉર્જા વધી છે. તો બેયનો સરવાળો કરવામાં આવે તો એ સરવાળો બંનેની પરમાણુ કક્ષક જેટલી જ ઉર્જા થશે. એટલે અમુક વિસ્તાર એવો છે જ્યાં આકર્ષણ અપાકર્ષણ વધુ, આકર્ષણ ઓછું, બરાબર છે. તો એવો વિસ્તાર છે અપાકર્ષણ વધુ છે તે
बंध प्रतिकारक आण्विक कक्षक बनावशे। अपाकर्षण ओछू छे ए बंधकारक आण्विक कक्षकनो विस्तार थशे। एटले आ मुजब छे आण्विक कक्षकनी रचना माटे परमाणु कक्षकनुं रेखिक संगठन, परमाणु कक्षकनुं रेखिक संगठन अने मोलेक्युलर ऑर्बिटल थियरी आण्विक कक्षकवाद आ बंने प्रश्न आपणे शीख्या, व्यवस्थित तैयार करी नाखजो। थैंक यू वेरी मच।